મિત્રો જન્મદિવસનો આનંદ કોને ન હોય અને આજના આ ટેકનોલોજીના યુગમાં આપણે જન્મદિવસ મનાવવાની ઘણી બધી રીતો છે પણ સમાજને એક જન્મદિવસના દિવસે એક નવી દિશા એક નવું માર્ગદર્શન એક નવી પ્રેરણા આપવાનું કામ જે ક્યાંક થયું છે એ આપી પીસવાણી ગ્રુપ અને એક વયોત્સવ એક અનેરો ઉત્સવ આ વયોત્સવની જે શરૂઆત થઈ છે આવો મહેશભાઈ પાસેથી આપણે જાણવાનો સમજવાનો પ્રયાસ કરીએ કે વયોત્સવ એ શું છે આ મહેશભાઈ આનો આઈડિયા ક્યાંથી આવ્યો છે વયોત્સવની અંતર્ગત કઈ કઈ પ્રકારની એક્ટિવિટીઓ ક્યાંક આપણે કરી રહ્યા છીએ વયોત્સવ એક નામ આપવામાં આવ્યું એક જન્મ તારીખનું ઓકે અને વયનો ઉત્સવ કઈ રીતે મનાવી શકાય મારા બાપુજીની બાસઠ વર્ષની ઉંમર પૂરી થઈ સિનિયર સિટીઝન એટલે કે ત્રેસઠમાં વર્ષમાં પ્રવેશ મારા બાપુજીએ એમની જિંદગીમાં એમની ચૌદ વર્ષની ઉંમરથી અમારા પીપી સવાણી ગ્રુપ એટલે પોપટભાઈ પ્રેમજીભાઈ સવાણી મારા મોટા મોટા પપ્પા અને એમના મૃત્યુના બેસણામાં જે કપડાં પહેર્યા એને કપડામાં એમણે એમની આખી જિંદગી કાઢી નાખી બાપુજીની જન્મ તારીખ ઉજવી બાપુજીએ એકદમ એની સાદાઈથી એનું જીવન વિતાવ્યું અમને સો ટકાની અમને ત્રણેય ભાઈઓને સો ટકાની ખાતરીથી બાપુજી ક્યાંક નહીં કાપે અને બાપુજી જન્મદિવસની ઉજવણી નહીં કરે એટલા માટે અમે વયનો ઉત્સવ કેમ થાય લોકોનો ખોટો ખર્ચો જે બર્થડેઓની ગિફ્ટ માટે બર્થડેઓની પાર્ટીઓ માટે ડાન્સ પાર્ટીઓ માટે લોકોને જમાડવાની અને આ બધી જે પાર્ટીઓ હોય છે હોટલોની પાર્ટી એના સિવાય પણ આપણે આપણી જન્મ તારીખ કઈ રીતે ઉજવી શકીએ તો એના માટે અમે ત્રણેય ભાઈઓ રમેશ અને રાજેશ અને અમે ત્રણેય ભાઈઓએ નક્કી કર્યું કે બાપુજીની જન્મ તારીખ એવી રીતે ઉજવીએ જેનાથી લોકોને સમાજને અને શિક્ષણને ફાયદો થાય સુરતમાં મને મારા બાપુજીએ એક સ્કૂલની જવાબદારી આપી રેડિયન સ્કૂલની અને એ વખતે એક એક એવો ખિસ્સો બન્યો કે એક કપલ એનો નર્સરીમાં એની દીકરીને એડમિશન લેવા માટે આવેલા એડમિશન લીધું રેડિયન્ટ સ્કૂલ એટલે એક પોસ્ટ વિસ્તારમાં પીપળોદ વિસ્તારમાં આવેલી સ્કૂલ છે એટલે સ્વાભાવિક છે કે વરાછા રોડની કમ્પેરિઝનમાં ત્યાંના વિસ્તારમાં ફીનું ધોરણ વધારે હોય અને મેં બંને વ્યક્તિઓ એ મને મળવા આવ્યા અને એ કપલને મેં પૂછ્યું કે તમે શું કરો છો ત્યારે કપલે કીધું કે હું વીસ હજારની જોબ કરું છું અને મારી વાઈફ પંદર હજારની જોબ કરે છે એટલે ટોટલ પાંત્રીસ હજારની આવક અને એ લોકો એ જે કપલ એમના બાળકને સારામાં સારું ભણતર આપવું એ ઇન્ટરન્શનથી એમણે રેડિયન્ટ સ્કૂલમાં એડમિશન લીધેલું અને એડમિશનનું કોઈ ફી માફી નહીં કોઈ ફી ઓછી કરાવવા માટે નહીં અને ત્રણેક મહિના પછી એ બેન એકલા મારી પાસે આવ્યા અને મને એવું જ રજૂઆત કરી કે મહેશભાઈ અમે જે દીકરીનું એડમિશન લીધું હતું એ દીકરીનું અમે એડમિશન કેન્સલ કરીએ તો મને પૈસા રિટર્ન મળે ખરા મને તરત જ એ બેન યાદ આવ્યા મેં એમને પૂછ્યું કે તમે એ જ કપલ છો એ જ બેન છો ને કે જે તમે મને મળવા આવ્યા હતા જનરલી બધા વાલીઓ મળવા નથી આવતા હોતા પણ આ વાલી મને મળવા આવ્યા હતા એટલે મને મગજમાં હતું એટલે એમણે કીધું કે હા હું એ જ બેન છું એ રડવા મળ્યા એમની સાથે બીજા બેન હતા એમણે પછી વાત કરી કે એમના હસબન્ડનું એક એક્સિડન્ટમાં અવસાન થયું છે અને હવે ઘરમાં એની એવી પરિસ્થિતિ નથી કે એ આવી સારી સ્કૂલમાં ફી ભરી શકે અને એ જ વખતે મારા બાપુજીનો જન્મ તારીખ નજીક આવતી હતી અને અમે એ પ્લાનિંગમાં હતા કે કઈ રીતે જન્મ તારીખ ઉજવવી ત્યારે મને એવો વિચાર આવ્યો કે એવા તો ઘણા એવા બાળકો છે કે જેના માતા પિતાની જે અધૂરી ઈચ્છાઓ સારું ભણતર સારું એજ્યુકેશન સારી સ્કૂલ અને એમાં લેવાના જે સપનાઓ હોય અને જ્યારે કોઈ પપ્પાનું અવસાન થાય જ્યારે કોઈના છોડી ચાંદલો વિખાઈ જાય અને ત્યારે એ સપના ધૂળ થઈ જાય ત્યારે એ બેનને જ્યારે મને વાત કરી ત્યારે મેં એ બેનને એટલો જવાબ આપ્યો હતો કે બેન હવે આ બાળક તમારું તો સો ટકા છે પણ તમે આ બાળકે અમારી સ્કૂલમાં એડમિશન લીધું એટલે આથી આ બાળક અમારું પણ છે તમે એના માતા પિતા છો અમે પણ એના માતા પિતા સમાન છીએ આ દીકરી જ્યાં સુધી ભણશે ત્યાં સુધી સ્કૂલમાં જ ભણશે અને એ જ વખતે અમે ડિક્લેશન કર્યું હતું કે પીપી સવાણી ગ્રુપમાં જે કંઈ પણ બાળકો પપ્પા જેને પપ્પાની છત્રછાયા નથી એની ફી માફી કરી દેવામાં આવશે અને ત્યારબાદ મારા બાપુજીની જન્મ તારીખને નિમિત્ત બનાવીને આખા સુરતની ગુજરાતી મીડિયમની શાળાઓની ફી માફી કરવાનું જે નિમિત્ત બન્યું છે એ મારા બાપુજીની જન્મ તારીખ બની અને જે એક્ઝામ્પલ બન્યું એ આ દીકરીનો બન્યો એટલે અમે બાપુજીની જન્મ તારીખ નિમિત્તે અમે સુરતની બસોને પંચોતેર સ્કૂલો જે પ્રાઇવેટ સ્કૂલો જ્યાં ફીનું ધોરણ હોય છે એવી ગુજરાતી મીડિયમની બસો ને પંચોતેર સ્કૂલોમાં અમે એક લેટર દ્વારા જાણ કરી કે આપણી સ્કૂલમાં પિતાની છત્રછાયા ન હોય એવા કેટલા બાળકો છે દાખલા તરીકે આપની સ્કૂલ હોય અને એમાં બે હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એમાંથી પચાસ બાળકોના પપ્પા નથી અને પચાસ બાળકોની તમારે એક બાળકની ફી વાર્ષિક પાંચ હજાર રૂપિયા થતી હોય તો ટોટલ એમની ફી બે લાખને પચાસ હજાર થાય બરાબર બે લાખ પચાસ હજારના અમે દિવાળી પહેલાંનો એક પાર્ટ એટલે એક લાખ પચીસ હજાર અને દિવાળી પછીનો બીજો પાર્ટ એક લાખ પચીસ હજાર એટલે એવી રીતે બસો ને પંચોતેર સ્કૂલ અને બાણુંસો જેટલા બાળકો કે જેના પિતાની છત્રછાયા નથી અને એમનું એમની માતાનું એ ગંગા સ્વરૂપ બેનનું જે ટેન્શન છે ભણતરનું એ ટેન્શન આપણે લઈ લઈએ અને બાપુજીની જન્મ તારીખમાં એ ખર્ચો આપણે બાપુજીની જન્મ તારીખ નિમિત્તે કરીએ કરીએ એમના માટે અમે આ કોઈક આયોજન કર્યું હતું અને એ અમે પાંચમા ધોરણમાં બાળક ભણતો હોય તો એને દસમા ધોરણ સુધી અમારે ભણાવવાના સાતમામાં ભણતો હોય તો દસમા સુધી એટલે કે ત્રણ વરસ ભણાવવાના પહેલાંમાં હોય તો નવ વર્ષ એટલે કે દસમામાં આવે ત્યાં સુધી ભણાવવાના ત્યારબાદ બે વર્ષ પછી એને એક્સપ્રેસન કર્યું કે દીકરો અને દીકરીને દસમા ધોરણ સુધી અને દીકરીને ગ્રેજ્યુએશન સુધી ત્યારબાદ એવું થતું હતું કે દીકરાને આગળ અગિયાર બાર અને કોલેજ કરાવે દીકરીને ઉઠાવી લેતા હતા બરાબર તો અમે દીકરા માટે નહીં પછી અમે ખાલી અગિયાર બાર અને કોલેજ એના માટે ફક્ત દીકરીઓ માટે કે જ્યારે અમે શરૂઆત કરી ત્યારે લગભગ એકસો ને બત્રીસ દીકરીઓ કોલેજમાં અભ્યાસ કરતી હતી જેના પિતાની છત્રછાયા નહોતી અને વયોત્સવ પ્રોગ્રામની શરૂ થયા પછી આ નોટબંધી પહેલાંના સમય સુધીની જે અમે ફી બધાની ભરી છે ત્યાં એ વખતે નવસોને બાણું દીકરીઓ કોલેજમાં સુરતની અલગ અલગ કોલેજોમાં અઢાર જેટલી કોલેજોમાં અભ્યાસ કરતી હતી રાઇટ છે એટલે ક્યાંક આ ખૂબ મોટું એક ભગીરથ કામ થઈ રહ્યું છે અને શિક્ષણ જો એક વિદ્યાર્થીને પ્રાપ્ત થાય એમ કહેવાય કે સમાજનું પરિવર્તન એક વ્યક્તિ કરી શકે પણ એ વ્યક્તિ જે વ્યક્તિ પાસે ક્યાંક એક માર્ગદર્શન છે અને એક પ્રોપર શિક્ષણ છે તો આવો સૌ સાથે મળી અને એક આગામી કાલના એક નવા સમાજનું એક શિક્ષિત સમાજનું નિર્માણ કરવામાં આપણે પણ આપણું યોગદાન પુરવાર કરીએ અને આ એક નવા વિચારને આપણે બિરદાવીએ